સુરતમાં બેટાની સરા જાહેર હત્યા, નમાઝ કરીને નીકળેલા જૂની અદાવતના ઝઘડામાં હત્યા કરાઈ. સુરતમાં બેટાની સરા જાહેર હત્યા, નમાઝ પઢીને નીકળતા જ જૂના ઝઘડાની અદાવતમાં ઢીમ ઢાળી દેવાયું. સુરતમાં હત્યામાં બનાવનું વધારો થઈ રહ્યો છે ત્યારે અઠવા વિસ્તારમાં સંગ્રામપુર તલાવડી ખાતે બિલ્ડર આરિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. સરા જાહેર 3-4 સમયે હત્યા કરતા ચકચાર મચી ગઈ. જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નમાઝ પઢીને નીકળ્યા હતા. પોલીસે કહ્યું કે બિલ્ડર આરિફ કુરેશી નમાઝ પઢીને મસ્જિદમાંથી નીકળ્યા. આ દરમિયાન તેમના પર હુમલો થયો. એ રસ્તા પર પડી ગયા. બાદમાં તેને તીક્ષ્ણ હત્યાના ઘા ચીંકી દેવામાં આવ્યા જેથી તેનું મોત નીપજ્યું. 55 વર્ષની મૃતકની ઉંમર હતી. હાલ પોલીસે તપાસ હાથ ધરી બે શંકાસ્પદના ફોટા મળ્યા. પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું કે ઘટના સ્થળે DVR કબજે લેવામાં આવી છે. CCTVમાં ઘટના કેદ થઈ છે. બે શંકાસ્પદના ફોટો પણ સામે આવ્યા. પોલીસની ટીમ આરોપીઓને શોધવા પ્રયત્ન થઈ રહી છે. ઝડપથી આરોપીઓને ઝડપી લઈને હત્યાનું કારણ પણ સામે આવશે. જોકે રોજ હત્યા સહિતની ઘટનાઓને લઈ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજેવાલા, સુરત. ये अठवा पुलिस स्टेशन की हद में तलावड़ी एरिया में एक आरिफ कुरेशी नाम के बिल्डर हैं. करीब 55 साल की उम्र है. वो नमाज पढ़ने के लिए मस्जिद में आए थे. जब वहाँ से निकल रहे थे तो रास्ते में दो लड़कों ने, एक ने पहले पीछे से उनके सिर में रोड से वार किया और एक लड़का और पास में खड़ा हुआ दिखाई दे रहा है. तो अभी CCTV फुटेज हम लोग चेक कर रहे हैं. आरोपी दोनों हैं, उनका फोटो हमारे पास आ गया है. उनको आइडेंटिफाई कर रहे हैं और टीम डिप्लॉय कर दी गई है जो CCTV के आधार पे, और हमारे बातमीदार जो है वो सबको फील्ड में लगा दिया गया है. तो जल्दी उनको पकड़ लेंगे और उसके बाद में इन्वेस्टिगेशन में कुछ आगे बढ़ेगा तो आपको इन्फॉर्म कर देंगे. जब एक बार आरोपी पकड़े जाएंगे और थोड़ा इन्वेस्टिगेशन आगे बढ़ेगा, हत्या का सही कारण सामने आएगा तो आपको इन्फॉर्म कर देंगे. कौन सा हत्या से मारा? शरीर से मारा. थैंक यू. CCTV भी है? हाँ, CCTV DVR हमने लिया है. उसकी भी हम लोग जांच कर रहे हैं, अभी चालू है. एक बिल्डर प्राइमा फेस इतना पता लगा है कि बिल्डर है. करीब 55 साल की एज है. थैंक यू.